नमस्ते विद्यार्थी मित्रों, आपनो अगस्त्य इंटरनेशनल स्कूल में हार्दिक स्वागत छे। आज आपणे धोरण 2 विषय अंग्रेजी तेमा लेक्चर नंबर 23-23 तेमा आपणे यूनिट 8 यूनिट 1 भाग 3 छे व्हीकल्स अथवा वाहनोना नाम તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું। તો હવે આપણે આપણો આજનો લેક્ચર નંબર 23 શરૂ કરીએ। તો મિત્રો, ટ્રાન્સપોર્ટ એટલે શું? તો કે એક જગ્યાએથી માણસ અથવા વસ્તુને બીજી જગ્યાએ લઈ જવું, તેને કહેવાશે ટ્રાન્સપોર્ટ। તો આપણે વાહનો વિશે આજે અભ્યાસ કરીશું। તો આપણે 3 પ્રકારના ટ્રાન્સપોર્ટ વિશે આજે અભ્યાસ કરવાના છીએ। સૌથી પહેલા રોડ અથવા તો રસ્તા ઉપર ચાલતા વાહનો, ત્યાર પછી પાણીમાં તરતા વાહનો, અને ત્રીજું હવામાં ઉડતા વાહનો। આ 3 વાહનો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો આપણે જોઈએ રોડ પર ચાલતા વાહનો। તો મિત્રો, રોડ પર કયા કયા વાહનો ચાલે? બસ, જીપ, ટ્રક, સાયકલ, સ્કૂટર, ટ્રેન। ટ્રેન રોડમાં પાટા હોય એના ઉપર ચાલે છે। તો આ રહ્યા આપણા રોડ પર ચાલતા વાહનો। ત્યાર પછીનું છે પાણીમાં તરતા વાહનો। તો પાણીમાં બોટ, પછી હોડી, પછી શીપ, એ બંને પાણીમાં તરે છે, અને એ પણ એક અવર જવરનું સાધન, અવર જવરનું માધ્યમ ગણાય છે। અને ત્રીજું છે હવામાં ઉડતા। તો હવામાં કયા કયા વાહનો આપણા હોય? હેલિકોપ્ટર છે, એરોપ્લેન છે, પેરાશૂટ છે, રોકેટ છે, આ બધા વાહનો હવામાં એટલે કે આકાશમાં ઉડે છે। તો આપણે આજે સૌથી પહેલા રોડ પર ચાલતા વાહનોની જો વાત કરીએ આપણે, તો તમે જોઈ શકો છો અહીં મેં ઓનલાઈન બનાવીને સ્પેલિંગ લખેલા છે। તમારે કઈ રીતે સ્પેલિંગ લખવાના થશે? પહેલો અક્ષર કેપિટલ થશે અને 3 લીટીમાં લખવાનું થશે। તેના પછીના સ્પેલિંગમાં સ્મોલ અક્ષર લખાશે, એટલે કે તે આપ જોઈ શકો કઈ રીતે લખાશે। તો આપણે હવે એક નજર જોઈએ। તો યુનિટ 8 છે, ભાગ 3 વેહિકલ્સ અને વાહનોના નામ। નીચે આપેલ વાહનોના નામ બોલો અને લખો। આપણે બોલવાના છે, સાથે સાથે લખીશું પણ ખરા, તમારે લખવાના થશે, અભ્યાસ કરવાનો થશે, અને તમને વાહનોના નામની જાણકારી પ્રાપ્ત થઈ જાય। ચલો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ, આપણે એક બધું સ્પેલિંગ છે, વચ્ચે ઉચ્ચાર છે અને અંતમાં અર્થ છે। CAR કાર, અને થશે મોટર। મોટર ક્યાં ચાલે છે? રોડ ઉપર ચાલે છે, રસ્તા ઉપર ચાલે છે। મોટરમાં માણસો બેસીને મુસાફરી પણ કરી શકે છે, અને મોટા શહેરોમાં ટેક્સી હોય છે તેમાં માણસો મુસાફરી પણ કરી શકે છે, તે માધ્યમ પણ છે અવર જવરનું। અને આપણે કાર અને મોટર પણ કહી શકીએ છીએ, અને તે માધ્યમ છે ટ્રાન્સપોર્ટનું। બીજું છે બસ। બસ એ પણ એક વાહન છે જેમાં એક કરતાં વધારે માણસો બેસે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તેને સરળતા રહે છે। તો બસ પણ રોડ અથવા રસ્તા ઉપર ચાલે છે, તો બસ પણ એક લેન્ડ ટ્રાન્સપોર્ટ છે। લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે શું? જે જમીન ઉપર ચાલતું, રોડ ઉપર ચાલતું, રસ્તા ઉપર ચાલતું, પાટા ઉપર ચાલતું, એ વાહનોને કહેવાશે લેન્ડ, જે જમીન સાથે સંકળાયેલા હોય છે। તો બસ પણ જમીન એટલે કે રોડ ઉપર ચાલે છે,
त्यार पछी जे डबल ई पी जीप, जीप पण रोड ऊपर चालतू वाहन गणाय छे। जीप पण आ जीप मां पण आपणे બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકીએ છીએ। ત્યાર પછી છે ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો। તો ખટારામાં આપણે સાધનમાં ખટારામાં આપણે બેસીને મુસાફરી પણ કરી શકીએ છીએ અને ખટારો માલવાહક સાધન પણ ગણાય છે। તેમાં પથ્થર હોય, કોઈ સામાન હોય, કોઈ ઘઉં ચોખા એની ગોળીઓ હોય, કોલસો હોય, આ બધી વસ્તુ ખટારામાં રાખીને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને પરિવહન કરવામાં આવે છે। તો ખટારો પણ રોડ ઉપર ચાલતું વાહન ગણાય છે। ત્યાર પછી બાઇસિકલ બી આઈ સી વાય સી ઈ બાઇસિકલ એટલે સાયકલ। તો તમે ધોરણ બે માં વિદ્યાર્થીઓ ભણો છો તો નાની નાની સાયકલ એટલે કે ચક્કો તો હલાવતા જ હશો। તો એ ક્યાં ચાલે છે? રોડ ઉપર ચાલે છે, રસ્તા ઉપર ચાલે છે। તો સાયકલ પણ જમીન ઉપર ચાલતું, રોડ ઉપર ચાલતું, રસ્તા ઉપર ચાલતું વાહન છે, એને લેન્ડ ટ્રાન્સપોર્ટ પણ કહી શકાય છે। આગળ જોઈએ એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર। તમે બાઇક ચલાવતા હશો, તમારા મમ્મી પપ્પા છે એ સ્કૂટી ચલાવતા હશે, બાઇક ચલાવતા હશે, તમારા ભાઈ બહેન છે એ પણ સ્કૂટીનો ઉપયોગ કરતા હશે, બાઇકનો ઉપયોગ કરતા હશે, તો તેને કહેવાશે સ્કૂટર। તો સ્કૂટર પણ રોડ ઉપર ચાલતું વાહન છે, રસ્તા ઉપર ચાલતું વાહન છે, તો તેને આપણે લેન્ડ ટ્રાન્સપોર્ટ કહીશું એટલે રોડ ઉપર ચાલતું વાહન। આગળ જોઈએ વી એ એન વેન એટલે વાન। તમે ક્યારે ઇકોમાં બેઠા હશો, ઇકોને વાન કહેવામાં આવે છે અથવા તો નાની વેન પણ કહી શકાય છે। તો વેન પણ એક લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે રોડ ઉપર ચાલતું વાહન ગણી શકાય છે। આગળ જોઈએ ટી આર એ આઈ એન ટ્રેન એટલે આગગાડી અથવા રેલગાડી। તો સૌથી પહેલાં પાટ જમીન હોય, જમીન ઉપર પાટા હોય અને પાટા ઉપર રેલગાડી દોડે છે। તો રેલગાડીને પણ લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે રસ્તા ઉપર, રોડ ઉપર અને પાટા પર ચાલતું વાહન ગણાય છે એટલે કે ટ્રેન। ત્યાર પછી આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ એટલે રિક્ષો। રિક્ષો એનો ઉચ્ચાર છે, એનો અર્થ થશે રિક્ષા। તો રિક્ષામાં આપણે મુસાફરી કરતા હોઈએ છીએ, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય છે તો રિક્ષા બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી જઈ શકીએ છીએ। તો રિક્ષા પણ રોડ રસ્તા ઉપર ચાલતું વાહન છે, તેને લેન્ડ ટ્રાન્સપોર્ટ કહી શકાય છે। ટી ઓ એન જી એ ટોંગા, ટોંગા એટલે થશે ઘોડાગાડી। ઘોડો હોય તેની પાછળ નાનકડું બેસવાનું વ્યવસ્થા કરેલું એક સાધન હોય, ત્યાં ઘોડા ચલાવનાર એટલે જે હોય તે ઘોડાને ચાબુક મારે, ઘોડો દોડે અને એની પાછળ આપણે બેસીએ તો આપણે પણ મજા ખૂબ જ આવે છે। તો ટોંગા એટલે થશે ઘોડાગાડી। બળદ ગાડું પણ હોય છે, તે પણ રોડ અથવા રસ્તા ઉપર ચાલે છે, તેને કહેવાશે બુલોકાટ એટલે બળદ ગાડું અથવા તો બળદ ગાડી। તેમાં બળદ બાંધેલા હોય અને પાછળ ગાડું હોય અને આપણે બેસીએ છીએ। જે ખેડૂતો હોય તેને માટે બળદ ગાડું ખૂબ જ ઉપયોગી છે। તો બળદ ગાડું છે તે પણ ટ્રાન્સપોર્ટ છે, કયો? લેન્ડ ટ્રાન્સપોર્ટ। તો આ થયા આપણા લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે રોડ ઉપર ચાલતા વાહનો। એક નજર આપણે જોઈએ સી એ આર કાર એટલે મોટર, ત્યાર પછી બી યુ એસ બસ એટલે બસ, જે ડબલ ઈ પી જીપ એટલે જીપ, ટી
साइकिल। एस सी डबल ओ टी ई आर स्कूटर એટલે સ્કૂટર। वी ए एन वैन એટલે વાન થશે। टी आर ए आई एन ट्रेन એટલે આગગાડી અથવા રેલગાડી। आर आई सी के एस एच ए डब्ल्यू એટલે રિક્ષો અથવા તો તેને કહેવાશે રિક્ષા। टी ओ एन जी ए टोंगा એટલે એને કહેવાશે ઘોડાગાડી। અને બળદગાડો અથવા તો બળદગાડી તેનો પણ સમાવેશ। લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે રોડ પર ચાલતા વાહનોમાં થઈ શકે છે। તો આ હતા રોડ ઉપર ચાલતા વાહનો જેમાં આપણે બેસીને મુસાફરી કરી શકીએ છીએ, ફરવા જઈ શકીએ છીએ, જેના પર સામાન રાખીને કોઈ વસ્તુ રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને અવર જવર પણ કરી શકાય છે। ત્યાર પછી આપણે સમજીશું પાણીમાં તરતા વાહનો। પાણીમાં તરતા વાહનો તો પાણીમાં કયા કયા વાહનો તરે છે? તો પહેલાના સમયમાં જ્યારે આટલા બધા વાહનો જે છે, વેન છે, સ્કૂટર છે, બાઇક છે, કાર છે, એની શોધ નથી થઈ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનની લેવડ દેવડ કરવાની હોય તો પાણી દ્વારા કરવામાં આવતી હતી। પાણીમાં બોટ અથવા તો શીપ તેના દ્વારા મોટા પ્રમાણમાં માલનો જથ્થો રાખવામાં આવતો હતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેની આપલે કરવામાં આવતી હતી। તો આપણે એ પણ જોઈએ તો પાણીમાં તરતા વાહનો કયા કયા છે? બોટ, શીપ અને પાણીની અંદર, પાણીની અંદર પણ કેટલાક વાહનો ચાલે છે જેમ કે સબમરીન। સબમરીન છે તેની અંદર માણસો હોય છે અને સબમરીન આખી પેક થઈ જાય છે, આખી બંધ થઈ જાય છે, તેમાં પાણી અવર જવર નથી કરી શકતું। તેને પાણી દરિયાની તહેમાં મતલબ કે દરિયાના ખૂબ ઊંડે તળિયે એ હોય છે અને તે આપણા દેશની રક્ષા માટે રાખવામાં આવે છે જેથી કરીને પાણી દ્વારા કોઈ પણ પ્રકારના દુશ્મન છે આપણા દેશમાં પ્રવેશે નહીં। તો સબમરીન પણ બોટલ મતલબ પાણીમાં તરતું એક વાહન ગણી શકાય છે। પણ અત્યારે આપણે વાત કરીશું વોટર ટ્રાન્સફર એટલે જે પાણીમાં તરતા વાહનો તો કયા છે? બી ઓ એ ટી બોટ એટલે થશે હોડી। તો હોડીમાં તો તમે બેઠા જ હશો, હોડીમાં આપણે બેસીએ તો જાણે આપણે એ મસ્ત હિંચકા ખાતા હોય, પાણીના મોજામાં આપણે આમ તે હિંચકા ખાતા હોય એવો અહેસાસ થાય છે। તો બી ઓ એ ટી બોટ એટલે હોડી અને એસ એચ આઈ ટી શિપ એટલે મોટું જહાજ, મોટું વહાણ અને તેને તેમાં મોટું હોય છે તેના કારણે તેમાં માણસો પણ પુષ્કળ પ્રમાણમાં બેસી શકે છે, મતલબ ઘણા માણસો બેસી શકે છે, અથવા તો તેમાં મોટા પ્રમાણમાં માલનો જથ્થો રાખવામાં આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેની માલની આપલે કરવામાં આવે છે। તો બોટ અને શિપ આ બંને વોટર ટ્રાન્સપોર્ટ છે એટલે પાણીમાં તરતા વાહનો। છેલ્લું છે એર ટ્રાન્સપોર્ટ। એર ટ્રાન્સપોર્ટ એટલે શું? તો હવામાં ઉડતા વાહનો। એર ટ્રાન્સપોર્ટ એટલે હવામાં ઉડતા વાહનો। તો હવામાં કયા કયા વાહનો ઉડે છે? એરોપ્લેન, હેલિકોપ્ટર, પેરાશૂટ, રોકેટ આ બધા આસમાનમાં આકાશમાં ઉડતા વાહનો ગણાય છે। તો અહીંયા એરોપ્લેનનું ચિત્ર જોઈ શકો જ છો। આપણે જોઈએ એર ટ્રાન્સપોર્ટ, એર એટલે હવા અને ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લઈ જતું વાહન, બરાબર? તો એર ટ્રાન્સપોર્ટમાં શું આવશે? એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર, હેલિકોપ્ટરનો ઉચ્ચાર અને અર્થ બંને એક જ સમાન રહેશે। હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, હેલિકોપ્ટરમાં
થી જ બેસી શકે છે. તો હેલિકોપ્ટર માં પણ એક જગ્યાએ થી આપણે બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. અંતમાં છે એરોપ્લેન, તો તેનો સ્પેલિંગ જોઈએ. એ ઈ આર ઓ પી એલ એ એન ઈ. એરોપ્લેન એટલે વિમાન, એરોપ્લેન એટલે છે વિમાન અથવા તો હવાઈ જહાજ, આને જહાજ કહેવાય. અને એરોપ્લેનને હવાઈ જહાજ પણ કહેવાશે અને વિમાન પણ કહેવાશે. અહીં આપણે એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન એટલે વિમાન. વિમાન ક્યાં ઉડે છે? આકાશમાં. વિમાનમાં પણ એક કરતાં વધારે વ્યક્તિઓ બેસી શકે છે અને ઓછા સમયે ખૂબ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી સરળતાથી જઈ શકે છે. તો આપણે વોટર ટ્રાન્સપોર્ટ અને એર ટ્રાન્સપોર્ટ જઈશું. તો વોટર ટ્રાન્સપોર્ટના વાહનના નામ આપણે બોલીએ, બી ઓ એ ટી, બોટ એટલે હોડી, એસ એચ આઈ પી, શિપ એટલે જહાજ અથવા વાહન. એર ટ્રાન્સપોર્ટના નામ બોલીએ, એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. અને એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન એટલે થશે વિમાન. તો આપણે ત્રણ પ્રકારના ટ્રાન્સપોર્ટ જોયા, ત્રણ પ્રકારના વાહનો જોયા. કયા કયા? સૌથી પહેલા લેન્ડ ટ્રાન્સપોર્ટ એટલે જમીન ઉપર ચાલતા, ધરતી ઉપર ચાલતા, રોડ કે રસ્તા ઉપર ચાલતા વાહનો. તેમાં કાર, બસ, જીપ, ટ્રક, બાઇસિકલ, સ્કૂટર, વેન, ટ્રેન, રિક્ષો અને ટોંગા જોયા. પછી વોટર ટ્રાન્સપોર્ટ, પાણીમાં તરતા વાહનો, તેમાં બોટ અને શિપ, તેના વિશે આપણે માહિતગાર થયા. ત્રીજું એર ટ્રાન્સપોર્ટ એટલે હવા દ્વારા, હવામાં ઉડતા વાહનો. તો કયા કયા છે? હેલિકોપ્ટર અને એરોપ્લેન. આ સિવાય પેરાશૂટ અને રોકેટ, એ પણ હવામાં જ ઉડતા વાહનો ગણી શકાય છે. પેરાશૂટ મોટો બલૂન હોય અને નીચે બે ત્રણ વ્યક્તિ બેસી શકે તેવું નાનકડું એવું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હોય. તેમાં માણસો બેસે છે અને હવા જેમ જેમ ભરાય તેવી રીતે પેરાશૂટ ઊંચે ને ઊંચે, ઊંચે ને ઊંચે જઈ શકે છે. અને રોકેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ઊર્જા જોઈએ, જેનાથી ખૂબ ઊર્જા લાગે, પછી તે સીધું આકાશમાં ઉડે છે. તો ધોરણ બે ના વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ પ્રકારના વાહનો જોયા. આશા રાખું છું તમને દરેક વાહનોની માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે, સમજાઈ ગઈ હશે. તો આપણે આજે લેક્ચર નંબર આપણો 23 છે, યુનિટ 8 માં ભાગ 3 વેહિકલ્સ એટલે વાહનોના નામ, તેનો જે છે લેક્ચર આપણે આજે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.